શહેરના સોની ફળિયામાં આજે સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ચાઇનીઝ મોબાઈલ સહિતની વસ્તુઓની હોળી કરવામાં આવી હતી। આજે સમાજ દ્વારા સોની ફળિયામાં યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિકો હાજર રહ્યા હતા। તેમણે પણ લોકોને ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદવા માટે આગ્રહ કર્યો હતો। સાથે જ ચીનની અવરચંડાઈથી સૈનિકો સાથે કરવામાં આવેલ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચીન સામે પ્રચંડ વિરોધ રસ્તાઓ પર લોકો કરતા જોવા મળી રહ્યા છે। સોની ફળિયામાં આર્ય સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ચીન દ્વારા કરાયેલ નીચ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। સાથે જ ચાઇનીઝ મોબાઈલ અને અન્ય સામાનને પણ સળગાવીને હોળી કરવામાં આવી હતી। સાથે જ હવે પછી ચાઇનીઝ સામાન ન ખરીદવા માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। નમસ્કાર। આર્ય સમાજ મંદિર સુરત અને પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા આજ રોજ આર્ય સમાજ મંદિર ખાતે ચાઇના દ્વારા જે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં સખત વિરોધ કરવા માટે અહીં અમે એકત્રિત થયા છીએ। આજે અમે ચાઇના સામાનની હોળી કરી, ચાઇના મોબાઈલની હોળી કરી, ચાઇના માલની હોળી કરી છે અને અમારા જે સૈનિકો શહાદતને વહોર્યા છે એ બધા જ સૈનિકોને અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અહીં હવનનું આયોજન કરવામાં આવ્યું છે। મહામૃત્યુંજયના મંત્રો સાથે અને અમે વિશેષ આહુતિ સાથે આજે આર્ય સમાજ મુકામે પૂર્વ સૈનિકોની હાજરીમાં, બીજા આગેવાનોની હાજરીમાં અમે બધા જ અમારા વીર સૈનિકોને, સપૂતોને આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ। અમે એ જ આહવાન કરી રહ્યા છીએ કે આ ચાઇનાની જે પ્રોડક્ટ છે, નાનામાં નાની વસ્તુથી લગાવીને મોટામાં મોટી વસ્તુ, એનો તમે બાયકોટ કરો। તમે એનો બાયકોટ કરશો તો ચાઇનાને આર્થિક રૂપે ખૂબ મોટી ભયંકર જ્ઞાની થશે અને એને લઈને ભારતનો જે રેશિયો છે, ગ્રોથ છે, એ ઉપર આવશે। ચાઇનાને માર આપવા માટેની આ એક ખૂબ મોટી આહવાન, હું તમને ખૂબ મોટું આહવાન કરી રહ્યો છું અને ભારતના દરેક નાગરિકોએ ચાઇનાની દરેક વસ્તુનો બાયકોટ કરવો જોઈએ। ભારત માતા કી જય।